નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં જે 39 યોજનાઓ અત્યારે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે તેના માટે અરજીની મુદત વધારી છે, તે કેટલી સમય મર્યાદા વધારી છે, આ કઈ કઈ 39 યોજનાઓ છે, તે 39 યોજનાના નામ જેના ઉપર અત્યારે હાલમાં તમે અરજી કરી શકો છો અને સબસિડીનો લાભ લઈ શકો છો, જે તે ખેતીવાડીના સાધન મેળવી શકો છો, હવે કઈ તારીખ સુધી અરજી કરી શકશો અને જો અરજી કરવામાં તમને કંઈ તકલીફ પડે તો તમારે કોનો સંપર્ક કરવાનો છે, અરજી કેવી રીતે ઓનલાઈન કરવાની છે, જેવી તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું, તો વિડીયો ખાસ મિત્રો અંત સુધી જરૂર જોજો. મિત્રો, ખેડૂતને લગતા વિડીયો માટે આપણી ચેનલ ઉપર બે પ્લેલિસ્ટ છે, એક ખેડૂત કરીને પ્લેલિસ્ટ છે, તેની અંદર ખેડૂતને લગતા વિડીયો મળશે, તેમજ બીજું એક પ્લેલિસ્ટ ખેતીના પાકની માહિતી કરીને પ્લેલિસ્ટ છે, તેની અંદર ખેતીના વિવિધ પાકોની કેવી રીતે તમે સારી રીતે વાવણી કરી શકો ને વધુ ઉત્પાદન મેળવી શકો તેના વિડીયો છે, તો તે બેને પ્લેલિસ્ટ ઉપરના વિડીયો અચૂક જોજો. તો મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી. મિત્રો, હવે 39 યોજનાના નામ જોઈ જેના માટે તમે હાલમાં અરજી કરી શકશો. હવે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પીવીસી માટે અન્ય ઓજારો સાધન કલ્ટિવેટર કમ્બાઇન્ડ હાર્વેસ્ટર ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિત કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજનાઓ ખુલ્લી પાઇપલાઇન ગ્રાઉન્ડટ ડિગર એન્જિન ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ટ્રેક્ટર પાવર ટિલર ઓપરેટર ટ્રેક્ટર ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર તાડપત્રી પંપ સેટર પેડી ટ્રાન્સપ્લાન્ટર પ્લાઉ પ્લાન્ટર અન્ય પ્રકારના. મિત્રો, આ 39 યોજના છે જે હાલમાં આ ખેડૂત ઉપર ચાલુ છે તેના નામ બતાવી રહ્યો છો. પશુ સંચાલિત વાવણીઓ પાવર ટિલર પાક સંરક્ષણ સાધનો પાવર થ્રેસર પોટેટો ટિગર પોટેટો પ્લાન્ટર પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો પોસ્ટ હોલ ડિગર બ્રશ કટર માનવ સંચાલિત સાઇથ બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન રિઝર્વ બંડ ફોર્મર ફરો ઓપનર રોટરી પાવર ટિલર રોટાવેટર લેન્ડ લેવલર વ્હીલ આંતરખેડનું સાધન છે વાવણિયા ઓટોમેટિક ડ્રીલ શ્રેડર મોબાઈલ શ્રેડર વિનોવિંગ ફેન સબ સોઇલર હેરો તમામ પ્રકારના. હવે જે આપણે આ 39 યોજનાના નામ જોયા, જે 39 છે જે ખેતીમાં વપરાતા સાધનો છે તેની હાલમાં યોજના ચાલુ છે, આ બધી યોજના તમે 5/5/2020થી લઈ 31/5/2020 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશો, એટલે એની મુદતની અંદર વધારો કરવામાં આવ્યો છે. હવે યોજનામાં અરજી કરવા માટે તમને કંઈ તકલીફ પડે તો જે તે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો, તેના દરેક જિલ્લા વાઇઝના નામ પણ આપણે જોઈશું આગળ વિડીયોમાં કેવી રીતે જોઈ શકો. હવે મિત્રો, આપણે આગળ જોઈએ કે તમે કઈ સાઇડ ઉપર જઈ અરજી કરવાની છે, ક્યાંથી તમને આ બધા અધિકારીના નંબર મળશે જેનો સંપર્ક કરી શકશો તેની માહિતી જોઈએ. સૌથી પહેલાં તમારા મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી ક્રોમ બ્રાઉઝર ખોલો અથવા તો ગમે તે બ્રાઉઝર ખોલો, તેની અંદર ikhedut.gov.in એટલું લખી એન્ટર આપવાનું છે, એટલે તમારી સામે આ મુજબની લિંક આવશે, વિવિધ યોજનામાં અરજી કરો, એના ઉપર ક્લિક કરો તમે, એટલે તમારી સામે આ મુજબનો વેબસાઇટનો ઇન્ટરફેસ ખુલશે. હવે અહીંયા તમે સૂચના આપી છે તે સૂચના વાંચી શકો છો, કેવી રીતે અરજી કરવાની છે, શું કાંઈ તેનું તમારે પેમેન્ટ કરવાનું છે, જે તે કાંઈ માહિતી છે તે તમામ ગુજરાતીમાં આપેલી છે. હવે એક અહીંયા છે, તમે જોઈ શકો છો, સીધા ઘટકો જોવા અહીં ક્લિક કરો, એના ઉપર તમે ક્લિક કરો, ત્યારબાદ એપ્લિકેશન 2020-21 અને નીચે ગોનું બટન છે એના ઉપર ક્લિક કરો, એટલે તમારી સામે જે આપણે 39 જોયા અત્યારે એ તમામ 39 ઘટકોના અહીંયા નામ છે જેના ઉપર તમારે અરજી કરવી હોય, હાલની યોજના છે તેના નામ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. દાખલા તરીકે આપણે તાલપત્રી માટે અરજી કરવી છે તો એના ઉપર તમે ક્લિક કરશો, એટલે અલગ અલગ જે જે યોજના તાલપત્રીને લગતી છે, કેટલી એમાં તમને સહાય મળશે, કેટલા રૂપિયામાં મળશે, સહાયનું ધોરણ કરીને એક છે આ કોલમની અંદર છે, રિમાર્ક્સ લખેલા હશે, તેમજ અરજી કરો એ અહીંયા લખેલું છે અને એનો સમય મર્યાદા લખેલી છે, આ બધી વસ્તુ ગુજરાતીમાં છે, તમે વાંચી શકો. હવે અરજી કરવા માટે તમારે અરજી કરો સામે છે એના ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારી સામે આ મુજબ સૂચના ખુલશે, અહીંયા તમે વાંચી શકો છો, નવી પદ્ધતિથી
અરજી થાય છે, એટલે અગાઉ જૂની પદ્ધતિથી તમે અરજી કરેલી હોય તો આ નવી પદ્ધતિ છે. એમાં આધાર નંબર મોબાઈલ નંબર આપવાથી પાત્રતા નિયત થાય છે, એટલે ફરજિયાત આધાર નંબર અને મોબાઈલ નંબર જોશે તમારે. સીધા રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધાર નંબર મોબાઈલ નંબર સંબંધિત કચેરીના અધિકારીશ્રીને રજૂ કરવાથી ખેડૂત સીધી નોંધણી રજીસ્ટ્રેશન કરી શકશે. તે સિવાયની પણ તમે ઓકે કરીને આ બધી સૂચનાઓ અહીંયા આપેલી છે તે ગુજરાતીમાં વાંચી શકો છો. સરળ રીત છે એ મુજબ અરજી કરવાની છે અને કયા કયા સ્ટેપ છે એની પણ માહિતી અહીં છે. અહીંયા તમે જોઈ શકો છો જે સાધન માટે અરજી કરો છો એની વિગત છે. ત્યારબાદ જો તમે આ પોર્ટલ ઉપર અગાઉથી રજીસ્ટ્રેશન હોય અરજી કરેલી હોય તો તમારે આ ઉપર ક્લિક કરવાનું છે, નહીંતર ના ઉપર ક્લિક કરવાનું છે અને આગળ વધવા ઉપર ક્લિક કરો. એટલે તમારી સામે આખું એક નીચે અહીંયા અલગ અલગ વિન્ડો ખુલશે. આ છ સ્ટેપની અંદર અરજી કરવાની છે. તમે નવી અરજી કરતા હોય તો નવી અરજી ઉપર ક્લિક કરો, અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરો, એટલે અરજી કર્યા પછી કંઈ સુધારો કરવો હોય તો એના ઉપર ક્લિક કરી શકો અને સુધારો કરી શકો છો. ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવાની રહેશે, પછી અરજીની પ્રિન્ટ કરવાની રહેશે અને અરજી પ્રિન્ટ કરી સહી કરેલ નકલ પાછી અપલોડ આ સાઇડ ઉપર કરવી પડશે, એટલે તમારી સહી કરીને અપલોડ કરવી પડશે અને જે જે બીજા અન્ય ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવા પડશે. એટલે આ ટૂંકમાં છ સ્ટેપની અંદર આખી અરજીની પ્રોસેસ થશે. હવે અહીંયા જોઈ કે તમને કોઈ આની અંદર પ્રશ્ન હોય તો તમારે કેનો સંપર્ક કરવો, તો અહીંયા તમે સાઇડ ઉપર જોઈ શકો છો યોજના માટે સંપર્ક કરી છે એના ઉપર તમે ક્લિક કરો. એટલે અહીંયા તમને જોઈ શકો છો અરજી કરવામાં તકલીફ પડે અથવા તો ખાતા વિશે કોઈ તકલીફ હોય, તમને ગમે તે સહાય અંગે તકલીફ હોય તો તમે સંપર્ક કરી શકો છો. જો અહીંયા લખેલું છે અલગ અલગ યોજના છે અને તેના માટે કેનો સંપર્ક કરવો એનો નામ છે. જો ખેતીવાડીની યોજના હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો. બાગાયતી યોજના હોય તો જિલ્લા બાગાયતી અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો. ત્યારબાદ નીચે એક અહીંયા લિંક છે સંપર્કની વિગત માટે, અહીં ક્લિક કરો. તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેની અંદર અહીંયા અલગ અલગ બધા એના અધિકારીના નામ છે. તેની અંદર પહેલું છે જિલ્લા ખેતીવાડી અધિકારી, એના ઉપર તમે ક્લિક કરો. એટલે તમારી સામે જે તે જિલ્લાના તમામ ખેતીવાડી અધિકારીના નામ છે, જિલ્લાના નામ છે, એનો હોદ્દો છે, અધિકારીનું નામ છે, એનું સરનામું છે કચેરીનું અને ફોન નંબર છે. અહીંથી તમને તમામ વિગત મળી જશે. તમારો જે જિલ્લો હોય અહીંથી સિલેક્ટ કરી લ્યો તમે. દાખલા તરીકે મારો મોરબી જિલ્લો છે તો અહીંયા એની વિગત છે, હું જોઈ શકું છું મોરબીની અંદર કઈ જગ્યાએ કચેરી છે, એના શું ફોન નંબર છે. એટલે કંઈ પણ મારે માહિતી જોઈતી હોય યોજના વિશેની, કંઈ તકલીફ હોય તો અહીંનો હું સંપર્ક કરી શકું છું. મિત્રો, તો આ રીતે જે આ ખેડૂત પોર્ટલ ઉપર 39 યોજના છે તેનો તમે લાભ ઉઠાવી શકો છો, સારી એવી સબસિડી મેળવી શકો છો અને ખેતીના સાધનો વસાવી શકો છો. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય